અગાઉના વિડીયોમાં આપણે વોલ્ટાનો કોષ અથવા ગેલ્વાના કોષની આકૃતિ દોરી હતી, જેમાં આપણે બેટરી વડે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયાને અલગ કરી તેને સુવાહક તાર વડે જોડવામાં આવ્યું હતું, જે ઝીંક વડે મુક્ત કરવામાં આવેલા ઇલેક્ટ્રોન પર બળ લગાડે છે, જેથી તે સુવાહક તારમાંથી પસાર થઈ કોપર આયન સુધી પહોંચી શકે, તેથી કોપર આયનનું રિડક્શન થશે. હવે તમને અમુક પ્રશ્નો થતા હશે, જો આ બેટરી હોય તો બેટરીનો ધન ધ્રુવ કયો થાય અને બેટરીનો ઋણ ધ્રુવ કયો થાય? જો આ બેટરી હોય તો આ બેટરીનો વોલ્ટેજ શું મળે? જો આપણે ધ્રુવ વિશે વિચારીએ તો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ શું મળે? હું તમને વિડીયો અટકાવીને જાતે જ શોધવા માટે કહું છું. વિદ્યુત પ્રવાહ ક્યાંથી આવે છે અને ક્યાં સુધી જાય છે? જ્યાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ શરૂ થાય તેને ઋણ ધ્રુવ કહેવાય. અહીં ઇલેક્ટ્રોન ઝીંકની પટ્ટી પરથી આવે છે, તેથી તે અહીં બેટરીનો ઋણ ધ્રુવ થશે, અથવા ઋણ ધ્રુવને ઘણીવાર એનોડ પણ કહેવામાં આવે છે. તેથી આ એનોડ થશે. બીજી બાજુએ કોપરની પટ્ટી છે, જ્યાં ઇલેક્ટ્રોન આવે છે, તે બેટરીનો ધન ધ્રુવ થાય. અહીં આ બેટરીનો ધન ધ્રુવ, અને તેને કેથોડ પણ કહી શકાય, કેથોડ. હવે તેનો વોલ્ટેજ શું મળે? વોલ્ટેજ એ ઝીંક આયનની સાંદ્રતા, કોપર આયનની સાંદ્રતા, દબાણ અને તાપમાન પર આધાર રાખે છે, અને તે બધા પ્રમાણિત છે. આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવને લઈએ, તમે તેને વેબસાઇટ પર પણ શોધી શકો. તમને જુદા જુદા આયન માટે ઘણા બધા વોલ્ટેજ મળશે, જેના હાઇડ્રોજનની સાપેક્ષે માપ આપેલા હોય છે. હવે આ આયન કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? અહીં આ પ્રક્રિયામાં કોપર આયન માટે ઓક્સિડેશન અવસ્થા +2 છે, જે 2 ઇલેક્ટ્રોન મેળવે છે, અને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની સાપેક્ષમાં તે ધન કોપરમાં ફેરવાય છે, તેથી તેનો વોલ્ટેજ 0.34 વોલ્ટ થાય. તેનો અર્થ એ થયો કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની બાબતમાં તે ઘણી બધી વાર થાય છે. અહીં આપણે વોલ્ટેજની સરખામણી કરીએ છીએ અને કેટલો વોલ્ટેજ આ રેડોક્સ પ્રક્રિયા માટે મળે, અથવા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જેના વડે સુવાહક તારમાં ઇલેક્ટ્રોન પર ધક્કો લાગે તે જોઈએ. જો આપણે પ્રમાણભૂત વિદ્યુત ધ્રુવના કોષ્ટકમાં ઝીંક પ્રક્રિયા માટે જોઈએ તો તે આપણને -76 વોલ્ટ મળશે. જો આપણને આ સંખ્યા મળે તો તમને વિરુદ્ધ પ્રક્રિયા મળે. અહીં ઝીંક આયનની પ્રક્રિયામાં તે ઇલેક્ટ્રોન મેળવીને ધન ઝીંક આયનમાં રૂપાંતરિત થાય છે. આપણને બીજી પ્રક્રિયા જોઈએ છે. આ પ્રક્રિયા ગેલ્વેના કોષમાં થાય. આ પ્રક્રિયા તેની ઋણ થશે, તેથી તે અહીં ધન 0.76 વોલ્ટ થશે. આ બાબતમાં 0.76 વોલ્ટના સાપેક્ષે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા ઉર્જા પ્રતિકુલંબ વડે થાય છે. અહીં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ 0.34 વોલ્ટ મળે. આ આખી રાસાયણિક પ્રક્રિયાનો સરવાળો કરતા આપણને આ બંને બાજુઓ વચ્ચેનું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા ઉર્જા પ્રતિકુલંબ મળશે. આ બંનેનો સરવાળો કરતા જો આપણી પાસે જલીય દ્રાવણમાં રહેલા આયનની પ્રમાણિત સાંદ્રતા 1 મોલર હોય, જો આપણે તેને પ્રમાણિત તાપમાન અને દબાણ માટે લઈએ તો આપણને અહીં 1.1 વોલ્ટ ધરાવતી બેટરી મળે. આપણે અહીં આ બંનેનો સરવાળો કર્યો છે. આપણે બીજી રીતે કરી શકીએ. વોલ્ટમીટરનો ઉપયોગ કરીને જો વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય તો વોલ્ટેજ શું મળે? આપણે આ 2 ધ્રુવો વચ્ચેના વોલ્ટેજનો તફાવત શોધીએ છીએ, જે રીતે આપણે રહીવાજિક બેટરી માટે કરીએ છીએ.